પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલ સરકારી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓને હાલમાં યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષા આપવા દરમિયાન બેન્ચ ખૂટી પડતા કેન્ટીનમાં વપરાતી પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેસી પરીક્ષા આપવાની સ્થિતિ ઊભી થઈ હતી. આદિવાસી સમાજના પ્રભુત્વવાળા એવા મોરવા હડફ ખાતે કોલેજ શરૂ કરવામાં આવી છે. જોકે હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે બેન્ચ ખૂટી પડતા કેટરસમાં વપરાતા ટેબલ અને પ્લાસ્ટિકની ખુરશીઓ લાવી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે મજબૂર બન્યા છે. જોકે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતી વખતે ટેબલ ઊંચું અને ખુરશી નીચી હોવાથી તેઓને પરીક્ષા આપવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. અત્યારની સંસ્થામાં પરીક્ષા ટીવાય બીએ અને એસવાય બીએની ચાલુ છે અને વિદ્યાર્થી સંખ્યા બહુ મોટી છે. એની સામે બેન્ચીસોની વ્યવસ્થા ન હોવાથી 15 દિવસ પહેલાં અહીંના સ્ટાફે 3-3 મહેનત કરી આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આજુબાજુની સ્કૂલો અને કોલેજોમાંથી થોડી ઘણી બેન્ચીસો ઊભી કરી શક્યા, જે ઘટી. એના માટે મંડપ ડેકોરેટર્સની ચેર વિદ્યાર્થીઓને સિટિંગ એરેન્જમેન્ટ માટે આચાર્યશ્રીને સૂચનાથી અથવા તો એમના સજેશનથી આપણે ઊભી કરી અને તમામ વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા તો બેસીને આપી શકે એવી વ્યવસ્થા ઊભી કરી શક્યા છીએ. અને એ માટે હું તમામ મારા સાથી અધ્યાપક મિત્રો, ક્લાસ 3 ક્લાસ 4ના તમામનો હું આભાર માનું છું અને આશા રાખું છું કે જૂન મહિનાથી જ્યારે નવી કોલેજમાં બિલ્ડિંગમાં શિફ્ટ થવાનું થશે ત્યાં આગળ વિદ્યાર્થીઓને આવા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં રહે અને ખૂબ સરસ બિલ્ડિંગ બની રહ્યું છે અને સારી રીતે ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ઓકે, થેન્ક યુ. આપનું નામ સર? ડીડી બિહોલા, એસોસિએટ પ્રોફેસર, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મોરવા હડફ.